સુપ્રભાત. અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયોને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે જ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી. દરિયા કિનારાના વિસ્તારમાં ખેતી મિત્રોએ વર્ષે દરમિયાન એક વખત જમીન ચકાસણી ખૂબ જરૂરી છે. ખેડૂત મિત્રો જિલ્લા કક્ષાએ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પોતાની જમીનની ચકાસણી કરે છે. જમીન ચકાસણીના પરિણામે કયા પાકમાં કેવા પ્રકારનું રાસાયણિક ખાતર અને રાષ્ટ્રીય દવાનો ઉપયોગ કરવો તે ખ્યાલ આવે છે, જેના પરિણામે ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન મેળવે છે. તો મિત્રો, આપણે ખેતરના સેઢાથી 5-7 કે 10 મીટર જેવું અંદર આવી અને આપણે નમૂનો લેતી વખતે આપણે ખાડો કરવાની શરૂઆત કરવાની હોય તો એ વખતે આપણે ખાડો કરતાં પહેલાં જોઈ લેવાનું કે માટી ઉપર કોઈ ઝાડપાનનો કચરો તથા પથ્થર કે કાંકરા પડેલા હોય તો એને હાથેથી વીણી અને સાઈડમાં કરી નાખવા જોઈએ. તો આપણે મિત્રો આ ફોટોગ્રાફની અંદર જોઈએ કે કેવી રીતના આપણે નમૂનો લેવો જોઈએ. તો આપણે ખેતરની અંદર જઈ અને જો પથ્થર કે કચરો પડ્યો હોય તો એ આને આપણે હાથેથી આ રીતના પસંદ કરી અને એને દૂર કરી નાખવા જોઈએ. ત્યારબાદ ખેતરની અંદર ખાડો કરવાની શરૂઆત કરવાની હોય તો કોદાળી કે પાવડા મારફતે આપણે ખેતરની અંદર ખાડો કરવો જોઈએ અને એ ખાડો કરી અને ખાડાને સદંતર ચોખ્ખો કરી નાખવાનો હોય છે. એટલે કે ખાડો કરી અને આ ખાડાને એકદમ ચોખ્ખો કરી નાખવાનો હોય છે. ઉપરથી પડેલા ઢેફા કે કોઈ માટીના રજકણો કે માટીના ઢેફા કે કાંકરા હોય એ અંદર પડેલા ન હોવા જોઈએ. આ ખાડાની ઊંડાઈ છે એ બહુ ચોક્કસ વસ્તુ છે. એટલે આપણે આપણી જમીનની અંદર લગભગ 15 સેન્ટીમીટર એટલે કે 22 સેન્ટીમીટર સુધીની જમીનની ઊંડાઈ હોય ત્યાં સુધી આપણે ખાડો કરી અને નમૂનો લઈ શકીએ છીએ. તો મિત્રો, આ ખાડાને ચોખ્ખો કરેલો છે. હવે આ નમૂના લેતી વખતે આ ખાડાને ચોખ્ખા કર્યા બાદ ખાડામાં કોઈ પણ એક બાજુએથી, યા તો આ બાજુ અથવા સામેની બાજુએથી, ઉપરથી લઈ નીચે સુધીની તમામ માટી આવી જાય એ રીતના માટીનું એક આખું પડ કાઢી લેવાનું હોય છે. જે આ ચિત્રની અંદર બતાવે છે કે માટીનું ઉપરથી લઈ નીચે સુધી 2-3 સેન્ટીમીટર જાડાઈનું પડ કાઢી લેવું જોઈએ. આ પડ મિત્રો આપણું 0 સેન્ટીમીટરથી લઈ અને 15 સેન્ટીમીટર સુધી, એટલે કે લગભગ આપણી 1/2 ફૂટની માટી છે એનું આખું પડ છે એ આ નમૂનાની અંદર આવી જતું હોય છે. તો આ આપણો એક નમૂનો થયો. એવી રીતના આપણે આપણી જમીનની અંદર જ્યાં પણ વિવિધતા જોવા મળે એ વિવિધતાવાળી તમામ જગ્યાએથી આપણે નમૂનો લેવો જોઈએ. એટલે કે જમીનની અંદર જઈએ તો ઓછામાં ઓછી 10-12 જગ્યા એવી પસંદ કરવાની, બરાબર 2 હેક્ટર જેવી જમીન હોય તો 10-12 જગ્યાએથી ઓછામાં ઓછો નમૂનો આપણે પસંદ કરવો જોઈએ. આ જગ્યા પસંદ કરવા માટે થઈ અને આપણે જમીનની અંદર સર્પાકારે ચાલ્યું જવાનું. આપણે ક્યારેય સીધી લીટીમાં નહીં નમૂનો લેવાનો, પણ સર્પાકારે ચાલી અને આ જ્યાં જ્યાં પણ નંબર આપેલા છે એ ચોક્કસ જગ્યા આપેલી છે કે એ જગ્યાઓમાંથી આપણે નમૂનો લેવો જોઈએ. તો મિત્રો, તમારા ખેતરની અનુકૂળતા તથા ખેતરની જમીનના પ્રકાર પ્રમાણે તમને યોગ્ય લાગે એટલા વધુ નમૂના છે એ લઈ શકો. આમાં મિત્રો જેટલા નમૂના વધુ લેવામાં આવે એટલું જ નમૂનાની ચોક્કસતા છે એ વધતી જતી હોય છે. એટલે આ રીતના આપણે નમૂનો લઈ શકીએ છીએ. ઘણી વખત આપણી જમીન ઢાળઢોળા ઉપર હોય, ઉપર નીચેના ખેતરના કટકા જો આવેલા હોય તો એ ચોક્કસ કટકાને આપણે અલગ અલગ ભાગની અંદર વિભાજિત કરી અને એ વિભાજનમાંથી આપણે આ પદ્ધતિ પ્રમાણે અલગ અલગ નમૂનાઓ લઈ આપણે અને પૃથ્થકરણ માટે થઈને મોકલવા જોઈએ. મિત્રો, આ વિવિધ પ્રકારના હથિયારો છે એની અંદર કોદાળી, પાવડા, ખુરપી છે એ આપણે ખેડૂતોને ત્યાં ઉપલબ્ધ હોય છે, એમનાથી નમૂનો લઈ શકાય છે. તથા જમીન વૈજ્ઞાનિકો છે એમની પાસે જમીનનો ઓગર કરીને એક સાધન હોય છે, તો એ ઓગર મારફતે પણ જમીનના નમૂના છે એ લઈ શકે છે. હવે મિત્રો, આપણે જે આપણી 10-12 જગ્યાએથી માટી ભેગી કરેલી છે એ માટીનો આપણે એક ચોક્કસ
કાગળ અથવા કોઈ પણ પ્લાસ્ટિક છે એની ઉપર વ્યવસ્થિત રીતના પાથરી અને ઢગલો કરવાનો હોય છે. આ ઢગલાની અંદર કોઈ ઝાડપાનના અવશેષો અથવા કાંકરા કે પથ્થરો આવેલા હોય તો એને આપણે દૂર કરી નાખવાના હાથેથી વીણીને, અને ત્યારબાદ આ માટીની અંદર જો કોઈ મોટા ઢેફા હોય તો લાકડાના કોદાળી કે પાવડાના હાથા મારફતે આપણે એને ભાંગી અને વ્યવસ્થિત રીતના માટીને આપણે પાથરી દેવી જોઈએ. અને આ માટી અને આપણે કાગળ કે તે કોઈ પણ પ્લાસ્ટિક ઉપર પાથરી અને વ્યવસ્થિત રીતના એના ઊભો અને આડો લીટો મારી અને ચાર ભાગ કરવાના, બરાબર. કેમ કે મિત્રો, આપણે જ્યારે માટી લઈ આવ્યા હશું ત્યારે આપણી પાસે 10-15 કિલો જેટલી માટી આવેલી હશે, પરંતુ પ્રયોગશાળાની અંદર આટલી બધી માટી મોકલવાની જરૂરિયાત નથી હોતી. પ્રયોગશાળાની અંદર માત્ર 500 ગ્રામ જેટલી જ માટી છે એ આપણે મોકલવાની હોય છે. એટલે માટીને 500 ગ્રામ કરવા માટે થઈ અને આ ભાગલા પદ્ધતિનો જ ઉપયોગ કરવો. આ ભાગલા પદ્ધતિનો ઉપયોગ કરવાથી માટીના રચકણો એકબીજા સાથે વ્યવસ્થિત રીતના મિશ્ર થાય છે અને મિશ્ર થઈ અને એ વ્યવસ્થિત રીતના તમારી જમીન છે એનું ચોક્કસ પ્રતિનિધિત્વ દર્શાવે છે. તો આ રીતના આપણે આ ચાર ભાગ કરી એ ભાગની અંદરમાં કોઈ પણ સામસામેના બે ભાગ કાઢી નાખવાના, બે રાખવાના. પછી એની અંદર માની લો આપણે જેટલી માટી લીધી હતી એનાથી અડધી થઈ ગઈ, વળી પાછા આપણે એને ફરીથી ઢગલો કરવાનો, ફરીથી બે હાથે મિશ્રણ કરી અને ફરીથી ભાગ કરી અને એ ભાગ છે એની અંદર પાછા ચાર ભાગ કરી અને પાછા સામસામેના બે ભાગ કાઢી અને પાછા બે ભાગ રાખવાના. એમ કરતાં કરતાં જ્યાં સુધી આપણી પાસે એ ભાગ કાઢ્યા બાદ અંદાજિત 500 ગ્રામ જેટલી માટી ન વધે ત્યાં સુધી આ પ્રકારે કરવું. ત્યારબાદ આ માટી જો આપણે ખેતરમાંથી લીધેલી હોય અને થોડી ઘણી જો માટીની અંદર ભેજ અથવા ભીનાશ હોય તો એને આપણે આપણા ખેતરની અંદર આવેલી ઓરડીઓ અથવા કોઈ પણ છાંયડે એને વ્યવસ્થિત રીતના સૂકવી, આ માટીને તડકે ન રાખવી અને આ માટીને વ્યવસ્થિત રીતના સૂકવી અને ત્યારબાદ જ આપણે એ નમૂનાને પ્લાસ્ટિકની થેલીની અંદર ભરી અને પ્રયોગશાળાની અંદર પહોંચાડવાનો હોય છે. તો આ પ્લાસ્ટિકની થેલીની અંદર માટી જ્યારે ભરીએ ત્યારે માટી છે એ સદંતર સૂકી હોવી જોઈએ, એની ચોક્કસ આપણે કાળજી રાખવી જોઈએ. તથા તમે જે માટી પ્રયોગશાળાની અંદર લઈને જાઓ છો એ માટીની અંદર આપણે આપણા ખેતરની તમામ વિગત આવી જાય એ રીતના આ વિગતો છે એ આપણે નોંધી લેવી જોઈએ. જેમ કે આપણું નામ, સરનામું, લીધેલો જમીનનો સર્વે નંબર, બરાબર, પિયતનું સાધન હોય તો એ લખવું, અગાઉ કયો પાક લીધો તો હવે કયો પાક લેવા માગો છો, તથા નમૂના લીધેલ તારીખ, બરાબર. આ પ્રકારની ચોક્કસ માહિતી છે એ મિત્રો આપણે જમીનની અંદર જે માટી છે એની અંદર ચોક્કસ આપણે કાગળની ચિઠ્ઠી બનાવી અને એની અંદર નાખવી જોઈએ, જેથી કરીને પ્રયોગશાળામાં જે તે પ્રયોગશાળાના જે ટેકનિશિયન છે એમની પાસે નમૂનો આવે તો એમને ખ્યાલ આવે કે આ કયા ખેડૂતની માટી છે અને એમને કઈ પ્રકારના પાક લેવા છે, જેથી કરીને આ ચિઠ્ઠીના આધારે આપણે પ્રયોગશાળા તથા જમીન વૈજ્ઞાનિકો છે એ આપણે ભલામણ આપી શકે છે. તો આ રીતના આપણે ચિઠ્ઠી છે એ માટીની અંદર મૂકી અને આપણે પ્રયોગશાળાની અંદર તમારા જિલ્લાની અંદર આવેલી કોઈ પણ જમીન ચકાસણી પ્રયોગશાળા છે એમની અંદર ચકાસણી માટે થઈ અને આ નમૂનો આપણે પહોંચાડી શકીએ છીએ. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. ખેડૂત મિત્રો, રાજ્ય સરકારના જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જમીન આરોગ્ય પત્રક આપવામાં આવે છે. જમીન આરોગ્ય પત્રકમાં જમીનના વિવિધ પોષક તત્વો અંગે માહિતી અપાય છે, જેના પરિણામે જમીનના પીએચ, વિદ્યુત વાહકતા અને સેન્દ્રીય કાર્બન જેવા તત્વોની માહિતી એ ખેડૂત મિત્રો મેળવી શકે છે. આ જમીનમાંથી માટીના નમૂના કેવા પ્રકારે લેવા અને કેવી પદ્ધતિથી તેનું પૃથ્થકરણ કરવું તે અંગે આજે આપણે જાણીશું. મેં ડોક્ટર બ્રિજેન્દ્રસિંહ રાજાવત, कृषि विज्ञान केंद्र गिर सोमनाथ कोडिनार में जो स्थित है उसमें सीनियर साइंटिस्ट एंड हेड के रूप में यहाँ पे काम कर रहा हूँ पिछले 7 साल से. कृषि विज्ञान केंद्र गिर सोमनाथ 2007 में भारत सरकार के भारतीय कृषि अनुसंधान परिषद द्वारा अंबुजा सीमेंट फाउंडेशन को स्वीकृत किया गया था, जो इस ज़िले और अपने जो जूनागढ़ ज़िले के लिए किसानों की आय बढ़ाने के लिए हम लोग काम कर रहे हैं. और इसमें सबसे इम्पोर्टेंट है कि यहाँ का जो खेडूत है, किसान है, वो पूरा कोस्टल एरिया में है और कोस्टल एरिया के अंदर सैलिनिटी का, मतलब क्षारीय ज़मीन का बहुत बड़ा प्रॉब्लम है. तो हमने यहाँ पर अंबुजा सीमेंट फाउंडेशन के सहयोग से एक लेबोरेटरी सॉयल और ज़मीन और पानी के पृथक्करण के लिए यहाँ पर शुरू की है 2010 से, और इसमें लगभग हम 1500 से 1800 सैंपल
एक साल के अंदर हम लोग करते हैं और खेडूतों को उसकी भलामण के हिसाब से हम लोग जो भलामण देते हैं उसमें खेडूत अभी उपयोग कर रहे हैं खातर, और लगभग 8 से 10% खातर का जो वपराश है वो कम हुआ है कृषि विज्ञान केंद्र के इन अथक प्रयासों से। ये जो अपना सॉइल टेस्टिंग जो हम लोग करते हैं, वाटर और सॉइल टेस्टिंग, इसकी जो ज़्यादा से ज़्यादा माहिती हम लोग क्या है इसमें कर रहे हैं कि अभी सॉइल का क्या स्टेटस है हमारा, वो हमारे जो मृदा परीक्षक वैज्ञानिक हैं श्री सतीश हडियल, वो इस बारे में आपको विस्तृत जानकारी और दे पाएंगे। थैंक यू। मारू नाम सतीश हडियल छे, हूँ कृषि विज्ञान केंद्र कोडिनार खाते जमीन विज्ञान निष्णात तरीके कार्य करूँ छू। तो आपणे आजना एपिसोड में चर्चा करशू कि जमीनना नमूनानुं महत्व केटलुं छे अने जमीननो नमूनो शा माटे लेवो जोईए। तो खेडूत मित्रों, आपने बधाने खबर छे के आपणे खेतीनी अंदर जे कोई खातरोनो उपयोग करीए छीए ए खातरोना उपयोगनું કોઈ ગણિત આપણી પાસે હોતું નથી। આપણે આપણી મરજી પ્રમાણે ખાતરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ અલગ અલગ પાકમાં, અને વધુ પડતા ખાતરોના ઉપયોગ કરવાના કારણે થઈ અને આપણે જે જોઈતું ઉત્પાદન છે એવું જોઈતું ઉત્પાદન પણ મળતું હોતું નથી। તો એના લીધે થઈ અને આપણે આપણા જે કંઈ પાક છે એ પાકની અંદર આપણે જે ખાતરોનો ઉપયોગ કરવાનો છે એ ખાતરોનો ઉપયોગ સપ્રમાણસર કરવો જોઈએ, રાસાયણિક ખાતરોની ભલામણ પ્રમાણેનો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી અને આપણે પાકની અંદર જોઈતું ઉત્પાદન મેળવી શકીએ। તો મિત્રો, આપણે આપણો જિલ્લો કોસ્ટલ વિસ્તાર ઉપર આવેલો છે, આપણા જિલ્લાની અંદર જમીનમાં ઘણી બધી પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે। જેમ કે આપણે જોઈએ વાત કરીએ તો કોસ્ટલ વિસ્તારની અંદર દરિયાઈ ખારાશનું પ્રમાણ જમીનોની અંદર જોવા મળે છે, આપણી જમીન તથા પાણીની ગુણવત્તા છે એ દિવસે દિવસે બગડતી જાય છે। તો એ ગુણવત્તાને સુધારવા તથા એ પાણીને સપ્રમાણસરનો ઉપયોગ કરવા માટે થઈ અને આપણે માટી અને પાણીના નમૂનાનું પૃથ્થકરણ અવશ્ય કરાવવું જોઈએ, જેથી કરી અને આપણે જે વૈજ્ઞાનિક ભલામણ આવે એ ભલામણ પ્રમાણે ખાતરોનો ઉપયોગ તથા પાણીનો સપ્રમાણસર ઉપયોગ કઈ રીતે કરવો એની યોગ્ય માહિતી આપણે મળી રહે છે। તો આપણે બધા મિત્રો, આપણે બધાને ખબર છે કે આપણે ભારત સરકાર તરફથી પણ જમીન આરોગ્ય પત્રક વિશે અવારનવાર માહિતી આપવામાં આવે છે, અને જમીન આરોગ્ય પત્રકનું એટલું બધું મહત્ત્વ છે કે આજના સમયની અંદર જો જમીન આરોગ્ય પત્રક વગર જમીનની અંદર ખેતી કાર્યો કરવામાં આવે તો એ જમીનની અંદર આપણે બિનજરૂરી કેમિકલોનો ઉપયોગ તથા રસાયણોનો ઉપયોગ વધતો જાય અને એ વધતા ઉપયોગના કારણે થઈ અને જમીન છે એ મૃતપાય બનતી જાય છે। તો આ જમીનને આપણે જીવંત રાખવા માટે થઈ અને જમીનના આરોગ્ય પત્રકનું ખૂબ જ મહત્ત્વ છે। તો આપણે મિત્રો ચર્ચા કરીએ કે આરોગ્ય પત્રક એટલે શું। તો આપણે જેમ આપણા શરીરની કાળજી લઈએ છીએ એ જ રીતના આપણી જમીન પણ એક જીવંત વસ્તુ છે। તો જમીનની કાળજી લેવા માટે થઈ અને જમીનમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે અને કેટલા પ્રમાણમાં છે અને કયા કયા પોષક તત્વો આપણી જમીનની અંદર હાજર છે એ જાણવા માટે થઈ અને જમીનનું આરોગ્ય પત્રક બનાવવું ખૂબ જરૂરી છે। તો જમીનનું આરોગ્ય પત્રકની અંદર તમે માટી અને પાણીનો નમૂનો તમારી નજીકની જમીન ચકાસણી પ્રયોગશાળાની અંદર લઈ જશો તો એ પ્રયોગશાળા દ્વારા તમને તમારી જમીનમાં કયા કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં હાજર છે એનું માહિતી આપવામાં આવે છે, અને એ પોષક તત્વોને આધારે તમારે જે તે પાકનું વાવેતર કરવાનું હોય એ પાકની અંદર રાસાયણિક ખાતરોની ભલામણ છે એ કરી આપવામાં આવે છે। તો અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનાર ખાતે પણ એક જમીન તથા પાણી ચકાસણી પ્રયોગશાળા ચલાવીએ છીએ। એ પ્રયોગશાળાની અંદર આવતા ખેડૂતોના નમૂનાનું તથા પાણી માટી અને પાણીના નમૂનાનું અમે રાસાયણિક પૃથ્થકરણ કરી અને ખેડૂતોને દર વર્ષે જે પાક વાવવાના છે વિસ્તારમાં એ પાકોને અનુસરીને અનુરૂપ અમે ખેડૂતોને ભલામણ કરીએ છીએ, અને એ ભલામણ મુજબ અમારા વિસ્તારના ઘણા બધા ખેડૂતો પોતાની જમીનમાં એ પ્રમાણેના જ ખાતરો નાખે છે। તો જેના લીધે આજે જોઈએ તો લગભગ 8-10% જેવી ખાતરની બચત પણ જોવા મળેલ છે તથા
ખેડૂતો એક જ પ્રકારના જે ચોક્કસ ખાતરો વાપરતા એના બદલે આજે ભલામણ મુજબ વિવિધ પ્રકારના પોષક તત્વોની જે ખામી હતી એ ખામીને અનુરૂપ જ ખેતર પોતાના ખેતરમાં ખાતરો વાપરતા થયા છે અને એ ખાતરો વાપરવાથી એમની જમીનમાં ખામીના લક્ષણો જોવા મળતા નથી અને એ યોગ્ય વ્યવસ્થિત ગુણવત્તાયુક્ત પાકનું ઉત્પાદન છે એ ખાતરોના ઉપયોગના કારણે થઈ અને કરી રહ્યા છે. અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. ખેડૂત મિત્રો, આજે આપણે પાણીના નમૂનાની વૈજ્ઞાનિક ચકાસણીના મહત્વ વિશે માહિતી મેળવીશું. ખેતીમાં વધુ પાક મેળવવા પાણીની ગુણવત્તા એ ખૂબ જ મહત્વની હોય છે. જુદા જુદા પ્રકારના તત્વો એ પાણીમાં રહ્યા હોય છે, ત્યારે પાણીના તત્વોને આધારે કેવા પ્રકારના પાકનું ઉત્પાદન લેવું તેના વિશે માહિતી ખૂબ મહત્વની છે. વધુ ઉત્પાદન મેળવવા પાણીની ચકાસણી, પાણીની ચકાસણીનું વૈજ્ઞાનિક મહત્વ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજના એપિસોડમાં આપણે પાણી ચકાસણી કેવી રીતના કરવી તથા પાણી ચકાસણી માટે થઈ અને નમૂનો લેવો એ કેટલી અગત્યતા છે એના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, આપણે જેમ આપણી માટીનું પૃથ્થકરણ કરાવીએ છીએ એ જ રીતના માટીના પૃથ્થકરણની સાથે સાથે પાણીનો નમૂનાની ચકાસણી પણ ખૂબ અગત્યતા ધરાવે છે. મિત્રો, આપને ખબર છે કે આપણો જિલ્લો છે એ કોસ્ટલ વિસ્તાર ઉપર આવેલો છે, તો દરિયાઈ કિનારાથી જે નજીકના ગામો છે ત્યાં દિવસે ને દિવસે પાણીની સમસ્યાઓ વધતી જાય છે. ખારાશયુક્ત પાણીની સમસ્યાઓ આપણા વિસ્તારમાં ખૂબ પ્રમાણમાં વધતી જાય છે. તો આ પાણી છે એનું પૃથ્થકરણ કરાવવાથી આપણે માહિતી મળે છે કે પાણીનું પૃથ્થકરણ કરાવીએ તો આપણું પાણી છે એ કેટલી ખારાશ ધરાવે છે, એની અંદર વિદ્યુત વાહકતા તથા તેમના પીએચ આંકની માહિતી છે એ આપણે એના રિપોર્ટના આધારે આપણે ખ્યાલ આવે છે. ત્યારબાદ એ પાણી છે એ આપણે ખેતીની અંદર જે પાકો લઈએ છીએ એ પાકોની અંદર કેટલું અગત્યનું છે અથવા એ પાણી છે એ આપણે કેટલી કાળજીપૂર્વક વાપરવું જોઈએ એની માહિતી છે એ પાણીના પૃથ્થકરણ ઉપરથી આપણે મળે છે. તો આપણે પ્રયોગશાળાની અંદર જ્યારે આપણે પાણીનો નમૂનો લેવો હોય અને આપણે પ્રયોગશાળામાં પાણીનું પૃથ્થકરણ કરાવવું હોય તો એ નમૂનો લેવો પણ ખૂબ અગત્યનું છે. તો મિત્રો, આપણે પાણીનો નમૂનો જે સમય આપણે લેવાનો હોય એ સમયની ચોક્કસ મર્યાદા છે કે માની લો કે આપણે જે ઋતુની અંદર પાક વાવવાનો છે એ ઋતુની અંદર પાણીનો ઉપયોગ કરવાનો હોય તો એ ઋતુનો નમૂનો એ જ ઋતુની અંદર લેવો જરૂરી છે. અને એ પાણીનો નમૂનો છે એ મિત્રો ખાસ કરી અને ચોમાસા પહેલાં અને ચોમાસા પછી જો લેવામાં આવે તો આપણે ખ્યાલ આવે છે કે ચોમાસા પહેલાં જ્યારે પાણી ની ગુણવત્તા કેટલી હતી અને એ પાણી ચોમાસાનું પાણી કે જે વરસાદી પાણી છે એ આપણા કૂવા કે બોરની અંદર જ્યારે રિચાર્જ થયેલું હોય તો એ પાણીની ગુણવત્તાની અંદર કેટલો ફેરફાર પડે છે એ પણ આપણે એની અંદરથી ખ્યાલ આવે છે. તો આ નમૂનો છે એ લેવો હોય તો આપણે ચોક્કસ પદ્ધતિ છે એની અંદર ખેડૂતો માટે થઈ અને એક સીધી પદ્ધતિ છે કે પાણીનો જ્યારે ચોક્કસ નમૂનો લેવો હોય તો આપણે પાણીની અંદર ઉપયોગ થતી જે મોટર બોર અથવા કૂવાની અંદર જે પણ ઉપયોગ થતી મોટર હોય એમને શરૂઆતની અંદર થોડો સમય માટે ચાલવા દેવી. કેમ કે ઘણી વખત ખેતરોમાં એવું બનતું હોય છે કે આપણે પાણીની ગુણવત્તા છે એ મોટર થોડો સમય ચાલે ત્યારબાદ થોડી ઘણી બદલાતી હોય, એટલે આપણે ખ્યાલ આવે કે ભાઈ આપણે આ મોટરની અંદર જે પાણી શરૂ થયું છે એને હવે ચોક્કસ માપ આવી ગયું છે, એટલે કે ગણો તો અંદાજે 10-15 મિનિટ મોટર ચાલ્યા બાદ એ પાણીનો નમૂનો છે એ મોટરનું જે પાણીનો આઉટલેટ હોય એ આઉટલેટ મારફતે આપણે પાણી કલેક્ટ કરવું જોઈએ. તો એ નમૂનો લેતી વખતે આપણે જે પણ બોટલ અથવા જે પણ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે એ મિત્રો ખાસ કરીને ચોખ્ખા હોવા જોઈએ, એની અંદર કોઈ પણ ખાતર કે દવાઓનો ઉપયોગ ન થયેલો હોય એની ચોક્કસ કાળજી રાખવી જોઈએ. એટલે આપણે ખેડૂતોને ખાસ ભલામણ કરીએ કે જે પીવાના પાણીની બોટલો આવે એની અંદર જ ચોક્કસ પ્રકારે પાણીનો નમૂનો એમને પસંદ કરવો જોઈએ. હવે આ પાણીનો નમૂનો લેતા પહેલાં આપણે એ બોટલને 4-5 વખત જે પાણીના નમૂનો લેવાનો છે એ જ પાણીના નમૂના મારફતે આપણે 4-5 વખત એમને વ્યવસ્થિત રીતના ધોઈ અને સાફ કરી નાખવી જોઈએ. ત્યારબાદ એ બોટલની અંદર પાણી ભરી અને તમારા જિલ્લા અથવા તમારા ગામની આસપાસ જે જમીન તથા પાણી ચકાસણી પ્રયોગશાળા છે એ પ્રયોગશાળાની અંદર પૃથ્થકરણ માટે થઈ અને એ નમૂનો આપવા જવો જોઈએ. તો મિત્રો, આપણે આ ખાસ કાળજી રાખવી જોઈએ. ઘણી વખત ખેડૂત મિત્રો પોતાના પાણીના નમૂના છે એ દવા યા તો ખાતરની બોટલોમાં
ભરીને લઈ આવતા હોય છે. તો એમ મિત્રોને ખાસ કહેવાનું કે મિત્રો, આપણે જ્યારે પૃથ્થકરણ કરાવવા જઈએ તો આ દવા તથા ખાતરની બોટલો છે એની અંદર એમની અસર છે એ કદાચ તમે ધોઈ નાખશો, છતાં પણ એની અંદર થોડી ઘણી રહી જાય છે. અને એ અસર જો તમારા નમૂનાની અંદર આવશે તો તમારે પાણીની જે હકીકતની જે ગુણવત્તા છે એ ચોક્કસ ગુણવત્તા આપણે જાણી નથી શકતા. એટલે ખાસ કરીને મિત્રોને વિનંતી કે પાણીનો નમૂનો સ્વચ્છ બોટલની અંદર જ ભરીને આપણે પ્રયોગશાળાની અંદર લઈ જવો જોઈએ. આપણે પાણી ચકાસણી પ્રયોગશાળા છે એની અંદર અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે પણ પાણી ચકાસણી કરીએ છીએ. તો એમાં અમે આ ચાર તત્વો, ચાર વસ્તુઓનું ખાસ પાણીની અંદર ચકાસણી કરતા હોઈએ છીએ. એમાં સૌ પ્રથમ આવે છે અમારી પાણીની અંદર રહેલી વિદ્યુત વાહકતા. તો વિદ્યુત વાહકતા એટલે પાણીમાં રહેલા દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ, બરાબર. તો મિત્રો, આ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ જેટલું વધારે હશે એટલું તમારું પાણી છે એ વાપરવા યોગ્ય નથી હોતું, બરાબર. તો આપણે એ વિદ્યુત વાહકતા ઉપરથી આપણું પાણી છે એ આપણા જે તે પાકની અંદર કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો એની ખાસ આપણે ઉપયોગીતા જાણી શકીએ છીએ. તથા બીજી વસ્તુ, અમે પાણીની અંદર પીએચ આંકની માપણી કરતા હોઈએ છીએ. તો આ પીએચ આંક છે એ પણ મિત્રો જેટલો વધુ હશે એટલું તમારી જમીન છે એને ભાસ્મિકતા તરફ લઈ જવાનો પ્રયાસ કરશે. તો પીએચ આંક પણ જમીન પાણીનો જે ઓછો હોય તો એ પાણી છે એ થોડુંક વાપરવાની દ્રષ્ટિએ સારું હોય છે. ત્યારબાદ અમે પાણીની અંદરથી સોડિયમ અધિશોષક ગુણાંકની ચકાસણી કરીએ છીએ. એના ઉપરથી આપણે સોડિયમનું અધિશોષણ છે એ કેટલા પ્રમાણમાં થાય છે એની ચકાસણી આપણે કરી શકીએ છીએ. અને એની જો ગુણવત્તા છે એ વધુ આવે અથવા એનું જે આ માપન છે એ વધુ પ્રમાણમાં આવતું હોય તો એ પાણી છે એ સોડિયમનું પ્રમાણ છે એ જમીનમાં વધારવાનો પ્રયત્ન કરે છે, બરાબર. અને આના લીધે થાય અને જમીનમાં ખારાશનું પ્રમાણ વધી શકે છે. ત્યારબાદ અમે ચોથી જે પ્રમાણ ચકાસીએ છીએ એ છે અમારું શેષ સોડિયમ કાર્બોનેટનું પ્રમાણ. તો મિત્રો, સોડિયમ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ આનું પ્રમાણ જો જમીનમાં વધે તો આ જમીન છે એ કડક થતી આવે છે અને જમીનમાં ભાસ્મિકતાનું પ્રમાણ વધે છે. તો આ બંને પ્રમાણ, સોડિયમ અધિશોષક ગુણાંક તથા સોડિયમ શેષ સોડિયમ કાર્બોનેટનું પ્રમાણ છે એ જેટલું ઓછું હશે એટલું તમારું પાણી છે એ તમારી જમીન માટે થઈ અને સુરક્ષિત હશે. તો મિત્રો, આપણે આ વસ્તુ જાણી અને આપણે પ્રયોગશાળા મારફતે આપણું પાણીની ગુણવત્તા ચકાસી અને પાણી છે એ આપણી જમીન માટે કેટલું યોગ્ય છે એનો ઉપયોગ આપણે કેટલા પ્રમાણમાં કરી શકીએ છીએ એની જાણકારી આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ પ્રયોગશાળામાંથી આપણે પાણીનું ભલામણ કરવામાં આવે છે કે પાણી જો ખરાબ ગુણવત્તાવાળું છે તો એને આપણે વાપરવું હોય તો એની અંદર કઈ પ્રકારની કાળજી લેવામાં આવે છે. તો એ કાળજીઓ છે એ પણ અમે પાણી ચકાસણી રિપોર્ટની અંદર ખાસ કરીને લખીને આપતા હોઈએ છીએ કે એમના પાણીની અંદર કઈ પ્રકારની કાળજી છે એ લેવી જોઈએ અને એ કાળજીપૂર્વક પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ધન્યવાદ. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A/101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051.